વેલકમ ટુ ફૂડ ગણેશન. માટીના વાસણ ખૂબ જ હેલ્ધી હોય છે અને તે વાપરવા જોઈએ એ આપણને બધાને હવે ખબર જ છે યોગ ગુરુ જીવનકાકાનો વિડીયો જોયા પછી. તો આજનો વિડીયો આ સ્પેશિયલ એના માટે બનાવ્યો છે કે માટીના વાસણને સાફ કેવી રીતે કરવું. તમારામાંથી ઘણા બધાને ખબર હશે, વાપરતા હશો અને સાફ પણ કરતા હશો, પણ જે નવા યુઝર્સ છે અને એમને ઘણા બધા એ પ્રશ્નો પૂછેલા છે કે માટીના વાસણ વાપર્યા પછી એને મેન્ટેન કેવી રીતે કરવા અને સાફ કેવી રીતે કરવા, તો એના ઉપરનો આ આજનો વિડીયો છે. માટીના વાસણ સાફ કરવા ખૂબ જ સરળ છે. તેમાં આપણે પાણી ભરી દઈશું. આ જે રીત છે એ હું વાપરું છું એ રીત છે. અહીંયા મેં ભાત બનાવેલા, તમે ભાત બનાવ્યા હોય, ખીચડી બનાવી હોય કે શાક બનાવ્યું હોય, આ રીતે પાણી ભરીને માટીનું વાસણ આપણે ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય ત્યાં સુધી પાણી આપણે ગરમ કરવાનું છે. અને તમારી જોડે જો લીંબુનું છોતરું હોય, નીચવેલું લીંબુનું છોતરું, એ આની અંદર ઉમેરી દેજો, હોય તો, ના હોય તો પણ ચાલે, પણ જો હોય તો એ જરૂર આની અંદર ઉમેરી દેજો, નીચવેલા લીંબુના છોતરા. પાણી જેમ જેમ ગરમ થશે એમ ચિકાશ અને એ બધું જ જતું રહેશે. આ રીતે તમે ચમચાથી હલાવશો એટલે વાસણ છે એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું હશે. અને વધારે તેલવાળું હશે તો ખાલી લીંબુનું ફોતરું તમે આની અંદર નાખશો તો પણ સરસ બધી ચિકાશ જે છે એ જતી રહેશે. વધારાનું પાણી હવે કાઢી દઈશું. હવે માટીના વાસણ આમ તો બહુ ઘસવાના ના હોય, તેમ છતાં અમુક ચીપકેલા ભાત કે ખીચડી હોય એ ઘસવા માટે આ રીતે મેં પ્લાસ્ટિકનો કૂચો રાખેલો છે સેપરેટ, ખાલી માટીના વાસણ માટે જ. આને તમારે સ્ટીલ, લોખંડ કે બીજા કોઈ જ વાસણ માટે ઉપયોગ નથી લેવાનો, ખાલી એક સેપરેટ રાખવાનો છે જે ખાલી તમારે માટી માટે જ ઉપયોગ કરવાનો છે. જેને આ રીતે હલકા હાથેથી ઘસીશું એટલે જે કંઈક ચીપકેલું હશે એ સરળતાથી નીકળી જશે. અહીંયા આપણે સાબુ કે એનો કોઈ જ ડિટર્જન્ટનો વપરાશ નથી કર્યો. અને પછી આપણે ચોખ્ખા પાણીથી આને ધોઈ નાખીશું. તો ખૂબ જ સરળતાથી અને ઝટપટ માટીના વાસણ ચોખ્ખા થઈ જાય છે. ખાસ ધ્યાન રાખવાનું ડિટર્જન્ટ કે એનો વપરાશ નહીં કરવાનો અને એના માટે એક સેપરેટ જ રાખવાનું વાસણ ઘસવા માટેનું. અને એ સ્ટીલનું ના હોવું જોઈએ, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનું વાપરશો તો એ વધારે સારું રહેશે, કારણ કે તે થોડું સોફ્ટ આવે છે. હવે માટીની તમારે બે કઢાઈ વપરાશમાં લીધી હોય રસોઈમાં તો એક કઢાઈનું ગરમ પાણી બીજી કઢાઈમાં ઉમેરી દેવાનું, તો એનાથી તમારે બે વખત ગરમ નહીં કરવા પડશે વાસણ. અને ઓછા સમયમાં સાબુ વગર એકદમ સરસ વાસણ છે એ ચોખ્ખા થઈ જશે. અને જો તમે લીંબુનો વપરાશ લીધો હોય રસોઈમાં તો એના જે છોતરા હોય બચેલા એ ખાસ રાખી મૂકવાના, તો માટીના વાસણ ધોવામાં ખૂબ જ કામ લાગશે. પણ જો તમે પાછું આ જ વાસણમાં કદાચ દૂધપાક કે એવું કોઈ રેસીપી બનાવવાના હો તો પાછું ધ્યાન રાખજો, એક બે વખત લીંબુનો વપરાશ ના કરતા એના માટે અલગ રાખજો. અથવા તો પછી દૂધ કે એની કોઈ વસ્તુ તમે બનાવતા હો આની અંદર તો બને ત્યાં સુધી લીંબુનો વપરાશ ટાળવો. ખાલી ગરમ પાણીથી પણ એકદમ સરસ ચોખ્ખા થઈ જાય છે વાસણ. હવે બીજો પ્રશ્ન હતો કે માટીના વાસણ ક્યાંથી ખરીદવા. તો તમે જ્યાં રહેતા હો તમારી આજુબાજુ જ્યાં પણ માટલા મળતા હોય કે માટીની કોઈ પણ પ્રોડક્ટ્સ મળતી હોય, જેવી રીતે તવી છે, તો ત્યાં તમે પૂછપરછ કરી શકો છો. અને આશરે આ નાની કઢાઈ છે માટીની, જેની કિંમત 60-70 રૂપિયાની છે, તો મોટી લેશો તો 125 જેટલું આસપાસ પડશે. એ હવે દરેક જગ્યાએ એના ભાવ અલગ અલગ હોય છે. તો હું તમને રેકમેન્ડ કરીશ કે તમે જ્યાં પણ રહેતા હો ત્યાં આજુબાજુ તમે તપાસ કરજો, જ્યાં પણ કુંડા રાખતા હશે માટીના, માટલા રાખતા હશે, તવી રાખતા હશે, તો એ લોકોને તમે પૂછી શકો છો અથવા તો એ લોકો જોડે તમે મંગાવી શકો છો. તો એ તમને ખૂબ જ વ્યાજબી ભાવે અને ખૂબ જ સારા પડશે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. વિડીયો જોયા પછી જરૂર આને વપરાશમાં લાવજો માટીના વાસણને. એના હેલ્થ બેનિફિટ્સ જાણવા હોય તો આપણે વિડીયો અપલોડ કર્યો જ છે યોગ ગુરુ જીવણકાકાનો.